અસલામ વાલકુમ કેમ છો બાળ મિત્રો આશા રાખું છું આપવા ધોરણ બે આપણું ધોરણ છે બીજું ધોરણ વિષય અંગ્રેજી એટલે કે આપણું અંગ્રેજી વિષયનો તાસ છે અંગ્રેજીમાં આપણે હમણાં લેસન નંબર સિક્સ શીખી રહ્યા છીએ લેસન નંબર સિક્સનું નામ શું છે તો લેસન નંબર સિક્સનું નામ છે સાઉન્ડ્સ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ સાઉન્ડ્સ એટલે કે અવાજ એનિમલ્સ એટલે કે પ્રાણીઓ એન્ડ એટલે કે અને બર્ડ્સ એટલે કે પક્ષીઓ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ પાટનું ભાષાંતર શું થાય છે પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ એમાં આજે આપણે વાક્યલેખન કરીશું ગયા તાસમાં આપણે પ્રાણીઓના અવાજ એના વિશે વાક્યલેખન કર્યું હતું આજે આપણે પક્ષીઓના અવાજ વિશે વાક્યલેખન કરીશું અને ગયા તાસનું લેસન કરવાનું નોટમાં બાકી હોય તો લેસન કરીને કમ્પ્લીટ કરી નાખજો દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો આપણને ચિત્ર આપ્યું છે કાગડાનું કાગડો કા કા કરતો હોય એવું ચિત્ર આપ્યું છે અહીંયા નીચે વાક્ય લખ્યું છે અ ક્રો કોઝ એ સી આર ઓ ડબલ્યુ ક્રો સી એ ડબલ્યુ એસ અ ક્રો કોસ હવે કાગડાને અંગ્રેજીમાં કહેવાય છે ક્રો અને કાગડો કા કા કરે છે તો એ કા કા કરવું એને અંગ્રેજીમાં કહેવાય કો શું કહેવાય કો એ કા કા એમ અવાજ કરે છે એને અંગ્રેજીમાં કહેવાય કો તો આખું વાક્ય લખીને આપ્યું છે અક્રો કોસ ક્રો એટલે કે કાગડો કો એટલે કે કા કા કરવું તો આખાનો અર્થ શું બનશે કાગડાનું કા કા કરવું અક્રો કોસ કાગડાનું કા કા કરવું એની બાજુમાં ચિત્ર આપ્યું છે આપણને કુકડાનું સાનું ચિત્ર છે કુકડાનું કુકડો કુકડે કૂક કરતો હોય એવું આપણને ચિત્ર આપ્યું છે નીચે વાક્ય લખ્યું છે અ કોક ક્રોસ અ એટલે કે એ સી ઓ સી કે કોક સી આર ઓ ડબલ્યુ એસ ક્રોસ કોક એટલે કે કુકડું ક્રો એટલે કે કુકડી કૂક કરવું અથવા તો કુકડે કૂક કરવું અ કોક ક્રો એટલે કે કૂકડાનું કૂકડી કૂક કરવું કોક એટલે કે કૂકડો ક્રો એટલે કે કૂકડી કૂક એટલે કે શું આવશે એ જે કૂકડે કૂક એમ બોલે છે ને કૂકડો તો આખા વાક્યનો અર્થ બનશે કૂકડાનું કૂકડી કૂક કરવું દરેકને સમજ પડે છે ને નીચે અહીંયા એનો અવાજ આપ્યો છે ઉપર વાક્ય લખીને આપ્યું છે અને નીચે અવાજનો અર્થ પણ લખીને આપ્યો છે હવે આગળ આપણે નવું ચિત્ર જોઈએ બતકનું ચિત્ર આપ્યું છે કોનું ચિત્ર આપ્યું છે બતકનું ચિત્ર આપ્યું છે અને બતક અવાજ કરતી હોય એવું ચિત્ર છે હવે નીચે વાક્ય પણ આપ્યું છે અડક ક્વેક્સ એ ડીુ સી કે ડક ક્યુ યુ એ સી કે એસ ક્વેક્સ અડક ક્વેક્સ ડક એટલે કે બતક ક્વેક એટલે કે બતકનો અવાજ ક્વેક ક્વેક એમ અવાજ કરે ને એટલે અડક ક્વેક્સ એટલે કે બતકનું અવાજ કરવું અથવા તો બતકનો અવાજ અથવા તો બતક ક્વેક ક્વેક કરે છે બરાબર અઢક ક્વેક્સ એટલે કે બતકનો અવાજ એ જે ક્વેક ક્વેક કરીને બોલે છે એ બતકનો અવાજ છે ચલો હવે એના પછી આપણને શું આપ્યું છે મરઘીનું ચિત્ર આપ્યું છે અને નીચે વાક્ય લખીને આપ્યું છે અ હેન અહેન ક્લક્ષ હેન ક્લક્ષ અ એટલે કે એ એચ ઇ એન હેન c n u c k s clocks -e -e -no e -no -e -no o hen clocks hen એટલે કે મરઘી clock એટલે કે મરઘીનો અવાજ જે ક્લક 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 એમ બોલે છે તો એ મરઘીનો અવાજ o hen clocks એટલે કે મરઘીનો અવાજ અથવા તો મરઘીનું ક્લક ક્લક કરવો સુવાંસે મરઘીનો અવાજ અથવા તો મરઘીનું ક્લક ક્લક કરવું એના પછી આપણે બીજું નવું ચિત્ર જોઈએ સાનું ચિત્ર આપ્યું છે કબૂતરનું ચિત્ર આપ્યું છે નીચે વાક્ય લખ્યું છે અડવ કૂઝ અ એટલે કે એ ઓ વી ઈ ડવ સી ડબલ ઓ એસ કૂસ અડવ કૂશ એટલે કે ડવ એટલે કબૂતર કુ એટલે કે ઘૂ ઘૂ કરવું તો કૂસ એટલે કબૂતરનું ઘૂ ઘૂ કરવું કબૂતર ઘૂ ઘૂ એમ અવાજ કરે ને તો આખા વાક્યનો અર્થ બનશે અડવકૂસ કબૂતરનું ઘૂ ઘૂ કરવું આજે આપણે આટલા પાંચ પક્ષીઓના અવાજ એના વિશે વાક્ય લેખનની સમજૂતી મેળવી હવે આ આપણે બધા જ વાક્યોનું સળંગ વાંચન કરી જઈએ તમે પણ મારી સાથે આંગળી મૂકીને વાંચન કરો અક્રોકોઝ અક્રો કાગડાનું કા કા કરવું અક્રોકોઝ કાગડાનું કા કા કરવું ક્રો એટલે કાગડો કો એટલે કાકા કરવું

डक એટલે બતક ક્વેક એટલે ક્વેક ક્વેક બતકનો અવાજ અ ડક ક્વેક્સ બતકનો ક્વેક ક્વેક કરવો અ ડક ક્વેક્સ બતકનો ક્વેક ક્વેક કરવો અ હેન ક્લક્સ હેન એટલે મરઘી ક્લક એટલે મરઘીનો અવાજ ક્લક ક્લક અ હેન ક્લક્સ ઘીનું ક્લક ક્લક કરવું અહેન ક્લક્સ મરઘીનું ક્લક ક્લક કરવું કૂઝ કબૂતરનું ઘૂ ઘૂ કરવું ડાવ એટલે કબૂતર કૂ એટલે ઘૂઘ કરવું કૂઝ કબૂતરનું ઘૂ ઘૂ કરવું હવે આપણે આટલા પક્ષીઓના અવાજ એના વિશે વાક્યલેખન કર્યું તો વાક્ય આપણે અંગ્રેજીમાં લખ્યું અને તેનો ગુજરાતી અર્થ પણ લખ્યું અને આ જ રીતે આપણે વાંચન પણ કર્યું હવે તમારે નોટમાં આ પાંચે પાંચ વાક્યો લખવાના છે નોટમાં સૌથી પહેલાં નવા પાના ઉપર આજની તારીખવાર લખજો ઉપર હાસ્યમાં પાટનું નામ અને વાક્યલેખન હેડિંગ લખજો અને ત્યાર પછી આ પાંચે પાંચ વાક્યો નોટમાં સારા અક્ષરે લખવાના છે અને ત્રણ વખત લેખન કાર્ય કરવાનું રહેશે તમારી જાતે જ લેખન કાર્ય કરજો સારા અક્ષરે લખજો બોલી બોલીને લખજો જેથી કરીને બધી સ્પેલિંગ મોડે થઈ જાય તમારી નોટને ચોખ્ખી અને સ્વચ્છ રાખજો હવે નવા વિષય વસ્તુ સાથે આપણે આવતા તાસમાં મળીશું દરેકને થેન્ક યુ અલ્લાહ હાફિસ અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અમારી શાળાની ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો